लास्ट लेक्चर में आपणे समतल माटे कोसाइन नो नियम, समतल माटे साइन नो नियम अने समतल माटे टेन नो नियम आ त्रणेय वस्तु आपणे जोई गया। एना पछीना पाठ में आपणे उदाहरण नंबर 8 अने समतल में कोसाइन माटेना नियमनो केवी रीते उपयोग करवो एना आपणे एक्स्ट्रा दाखलानो अभ्यास पण करी गया। हवे आ चेप्टर में आपणे 3 टॉपिक बाकी छे। एमानो एक टॉपिक छे सापेक्ष वेग, एना पछी आवशे प्रक्षिप्त गति अने एना पछी आवशे नियमित वर्तुळाकार गति। तो विद्यार्थी मित्रों आपणे आ पाठमां समतलमां सापेक्ष वेग विशेनी माहिती मेळवानी छे, जे तमे ऑलरेडी चेप्टर नंबर 3 मां जोई ज गया छो, पण ત્યાં આપણે x નો ઉપયોગ કરતા હતા, અહીંયા આપણે સ્થાન સદિશ r નો ઉપયોગ કરવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મે બે નિર્દેશ ફ્રેમ દર્શાવેલી છે, એક છે નિર્દેશ ફ્રેમ a અને બીજી છે નિર્દેશ ફ્રેમ b। અહીંયા આપણે બે નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષે બિંદુ p જે તમને આપેલું છે એના અંતર અને અંતર પરથી આપણે વેગ માપવાનો છે, બરાબર। તો સૌથી પહેલા આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ ફ્રેમ a અને નિર્દેશ ફ્રેમ b દર્શાવેલી છે। તો આકૃતિમાં નિર્દેશ ફ્રેમ a અને નિર્દેશ ફ્રેમ b દર્શાવેલી છે। નિર્દેશ ફ્રેમ એટલે શું? ચેપ્ટર નંબર 3 માં આપણે નિર્દેશ ફ્રેમ વિશે સમજૂતી જોઈ ગયા છે। તો નિર્દેશ ફ્રેમ નો મતલબ શું થાય? તો નિર્દેશ ફ્રેમ નો મતલબ એવો થાય કે કોઈ પણ અવલોકનકારે જે પરિસ્થિતિમાં થી જે સ્થિતિનું કરેલું અવલોકન, બરાબર, અવલોકનકારે જે પરિસ્થિતિમાંથી જે સ્થિતિનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે। થઈ ગયું? તો આ આપણું થઈ ગયું નિર્દેશ ફ્રેમ। તો અહીંયા આકૃતિમાં તમને બે નિર્દેશ ફ્રેમો દર્શાવેલી છે। સૌથી પહેલો મુદ્દો આપણે લખતા જઈએ છીએ કે આકૃતિમાં નિર્દેશ ફ્રેમ એ તથા નિર્દેશ ફ્રેમ બી દર્શાવેલ છે, આ પહેલો મુદ્દો। બીજો મુદ્દો આપણે લખીએ કે કોઈ એક અવલોકનકાર નિર્દેશ ફ્રેમ એ માંથી અને કોઈ બીજો અવલોકનકાર નિર્દેશ ફ્રેમ બી માંથી બિંદુ પી નું અવલોકન કરે છે। તો સૌથી પહેલો મુદ્દો, કોઈ એક અવલોકનકાર નિર્દેશ ફ્રેમ એ માંથી તથા બીજો અવલોકનકાર નિર્દેશ ફ્રેમ બી માંથી બિંદુ પી નું અવલોકન કરે છે। આ બીજો મુદ્દો આપણે જોઈ ગયા, નિર્દેશ ફ્રેમ એ, નિર્દેશ ફ્રેમ બી, નિર્દેશ ફ્રેમ એ માંથી કોઈ અવલોકન બિંદુ પી નું અવલોકન કરે છે, નિર્દેશ ફ્રેમ બી માંથી કોઈ બીજો અવલોકનકાર છે એ બિંદુ પી નું અવલોકન કરે છે। નિર્દેશ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ ફ્રેમ એ થી બિંદુ P સુધીનું અંતર OP બરાબર RPA છે, બરાબર। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ ફ્રેમ A થી
ए થી બિંદુ P નો સ્થાન સદિશ OP બરાબર RPA છે અને શું બોલે કેવી રીતે બોલે RPA નિર્દેશ પ્રેમ A ની સાપેક્ષે બિંદુ P નો સ્થાન સદિશ ફરી એક વખત બોલું છું નિર્દેશ પ્રેમ A ની સાપેક્ષે બિંદુ P નું સ્થાન સદિશ એટલે O થી P સુધીનું અંતર શું થાય RPA થઈ ગયું ચાલો આવી જ રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ પ્રેમ B થી બિંદુ P નો સ્થાન સદિશ O'P બરાબર સદિશ RPB છે એટલે આને શું બોલશો B ની સાપેક્ષે બિંદુ P નો સ્થાન સદિશ પહેલા આપણે નિર્દેશ પ્રેમ A લીધી નિર્દેશ પ્રેમ B છે P નું અવલોકન બે રીતે કરે છે કોઈ એક અવલોકનકાર છે એ નિર્દેશ પ્રેમ A થી અવલોકન કરે છે કોઈ અવલોકનકાર છે બીજો અવલોકનકાર E B થી P નું નિર્દેશન કરે છે A થી P સુધીનું અંતર OP બરાબર RPA એટલે A ની સાપેક્ષે P નો સ્થાન સદિશ B થી P નું અંતર O'P બરાબર RPB એટલે કે B ની સાપેક્ષે P નો સ્થાન સદિશ થઈ ગયું આટલું બરાબર હવે આ બંને નિર્દેશ પ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ B નો સ્થાન સદિશ મારે લખવો હોય તો હું કઈ રીતે લખી શકું તો એને આપણે આ રીતે દર્શાવી શકીએ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા મુજબ નિર્દેશ પ્રેમ A ની સાપેક્ષે નિર્દેશ પ્રેમ B નું સ્થાન સદિશ O'O' O થી O' બરાબર સદિશ RBA A ની સાપેક્ષે B નો સ્થાન સદિશ ચાલો આટલું થઈ ગયું હવે તમે જ મને કહેજો કે આવી રીતે હોય અને ધ્યાન રાખજો ખાસ આ રીતે હોય A અહીંયા B અને અહીંયા C તો આમ હોય અને પહેલા લેક્ચરમાં આવી ગયું AC બરાબર હું શું લખી શકું AB પ્લસ BC આ બંનેનો સરવાળો કરું તો મને કુલ મળી જવાનું તો આકૃતિ પરથી મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું ન લખી શકું આકૃતિ પરથી OP બરાબર O થી P બરાબર OO' પ્લસ O'P બે ભાગ પાડી દે ચાલો OP બરાબર તમે શું લખી શકો O થી P બરાબર તમે શું લખી શકો કે સદિશ RBA OO' બરાબર તમે શું લખી શકો સદિશ RBA પ્લસ O'P બરાબર તમે શું લખી શકો RPB આ
तमारू अंतर अथवा तो स्थानांतर। पण आपणे तो शुं शोधवुं छे, आने हुं अत्यारे कही दऊं समीकरण नंबर 1 आपणे शुं शोधवुं छे, वेग शोधवो छे। तो आपणे समयनी सापेक्षे आनुं शुं करवुं पड़े, विकलन करवुं पड़े, बराबर। तो समीकरण 1 नुं t ની સાપેક્ષે વિકલન કરો, શું બને? તો કે drp upon dt બરાબર drb upon dt प्लस डी आर पी बी छेद में डी अंतर भाग्या समय शू थाय वेग। तो आनो मतलब शू थाय बी बी ए बराबर वी बी ए प्लस वी बी बी। तो आज समीकरण मळ्युं ए सापेक्ष वेगनुं समीकरण तो मळेलुं छे, હજી આપણે આને આગળ વધારશું। અહીંયા હું લખતો જઉં છું, જ્યાં v p a બરાબર શું બોલાય આને, નિર્દેશ પ્લેન a ની સાપેક્ષે બિંદુ p નો વેગ, નિર્દેશ પ્લેન a ની સાપેક્ષે બિંદુ P નો વેગ થઈ ગયું। હવે આ લખીએ V B A, તો આને શું લખાય, નિર્દેશ પ્લેન A ની સાપેક્ષે નિર્દેશ પ્લેન બીનો વેગ થઈ ગયું। અને છેલ્લે લખીએ વીપીબી સદિશ વીપીબી, તો આને શું બોલાય, નિર્દેશ પ્લેન, નિર્દેશ પ્લેન બીની સાપેક્ષે બિંદુ અનુક્રમે VA અને VB છે। જોજો અહીંયા ધારો કે બે કણો A અને B ના વેગ અનુક્રમે VA તથા VB છે। તો પ્રથમ લખીએ આપણે કણ A ની સાપેક્ષે કણ B નો વેગ, પ્રથમ કણ A ની સાપેક્ષમાં કણ B નો વેગ શું લખી શકાય, V B A આવું લખી શકાય। હવે A ની સાપેક્ષે B નો વેગ, B શું થાય અંતિમ, A શું થાય પ્રારંભિક, તો આને આમ લખી શકાય V B માઇનસ V A। આ સમીકરણ નંબર 1 બરાબર। હવે આવી જ રીતે બીજું કણ બી ની સાપેક્ષમાં કણ એ નો વેગ શું થાય, વી એ બી, બી ની સાપેક્ષમાં એ નો વેગ
એટલે a શું થાય અંતિમ b શું થાય પ્રારંભિક નામ લખી શકે va vb આ બને માં તમે બને માંથી માઈનસ નિશાની કોમન લઈ લો એટલે vb va આવું થઈ જાય અને vab બરાબર માઈનસ આ જે પદ છે એની જગ્યાએ તમે શું લખી શકો તો કે vba તો આનો મતલબ શું થાય a ની સાપેક્ષે b નો વેગ કે b ની સાપેક્ષે a નો વેગ સમાન મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સમીકરણ નંબર 2 અહીં આપેલ સમીકરણ અહીં 2 a એવું સૂચવે છે કે પદાર્થ a ની સાપેક્ષે b નો વેગ તથા b ની સાપેક્ષે a નો વેગ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે ન્યૂટનને ગતિનો ત્રીજા નિયમનું પાલન થાય માટે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે આ તમારું થઈ ગયું અહીંયા સાપેક્ષ વે કેટલી નિર્દેશ પ્રેમતી 2 1 ને 2 એ ની સાપેક્ષે p નું અંતર લીધું b ની સાપેક્ષે p નું અંતર લીધું પછી બંને નિર્દેશ પ્રેમ વચ્ચે નું અંતર લીધું પછી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે o થી p બરાબર તમે શું લખી શકો o o ડેશ પ્લસ o ડેશ થી p એ આપણને શું મળે અંતર મળે અને અંતરનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણને શું મળે વેગ મળી જાય વેગ સાબિત કર્યા પછી અહીંથી આપણે ઉદાહરણ લીધું a ની સાપેક્ષે b નો વેગ b ની સાપેક્ષે a નો વેગ અને આપણે એવું જાણવા મળ્યું કે a ની સાપેક્ષે b નો વેગ કે b ની સાપેક્ષે a નો વેગ સમાન મૂલ્યનો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે જે ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ તમને સૂચવે છે તો મિત્રો આ પાઠમાં આપણે આટલું અહીંયા જોશું ઓકે નેક્સ્ટ પાઠમાં આપણે સૌથી અગત્યનો ટોપિક પ્રક્ષિપ્ત ગતિ એ સાબિત કરવાનો છે અને એ ટોપિક ખૂબ જ આયમી છે અને ખૂબ જ મોટો પણ છે એટલે ખાસ તમારે માં ધ્યાન રાખવું પડશે હું એક જ લેક્ચરમાં આખે આખી પ્રક્ષિપ્ત ગતિ સમજાવી દઈશ થઈ ગયું ઓકે થેન્ક યુ